હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. મિત્રો, હું આવ્યો છું અત્યારે કેશોદની અંદર આવેલા ભાઈ વચ્છરાજ દાળ પકવાને. તો ચાલો આપણે એ જોઈએ. અહીંયા વચ્છરાજ દાળ પકવાન આપણે અહીંયા પહેલા તમે પ્રોવાઈડ કરાવો છો દાળ પકવાન. હા, શું નામ છે તમારું? મારું નામ ચાંદેકરા પ્રતિક. ચાંદેકરા પ્રતિક, બરાબર. કેટલા સમયથી કરે છો પહેલા? બે વર્ષ થઈ ગયો છે મારે. બે વર્ષથી, બરાબર. અને બે વર્ષમાં ખાસો એવો રિસ્પોન્સ તમને જોવા મળ્યો હશે એમ તો. ઓ, જોરદાર સાહેબ. હેને, હા. કઈ કઈ વસ્તુ અહીં પ્રોવાઈડ કરાવો છો? અહીંયા ખાલી દાળ પકવાન જ રાખો સાહેબ. સ્પેશિયલ દાળ પકવાન. દાળ પકવાન જેને ખાવાનો શોખ છે સ્પેશિયલ તમારી પાસે આવી જાય એમ ને. બરાબર. અને તમને એ જણાવી દઈએ કઈ કઈ વસ્તુ તમે રાખી છે સાથે. આ મીઠી ચટણી છે, ત્રણ જાતની ચટણી હોય. આ મીઠી ચટણી, આ ખાટી ચટણી રસિકભાઈ ચેવડાવાળાને, આ તીખી ચટણી લસણ મરચાણી, અને આ દાળ. અને અહીં આપણે દાળ છે, બાકી જે કોમન વસ્તુ પકવાન સેવ અને સિંગ. તો કેટલા સમય સુધી ચાલુ રહી જાય? મારે સવારે 7:30 થી 1:30 વાગ્યા સુધી. સવારે 7:30 થી 1:30 વાગ્યા સુધી બપોરના તીખી ને દાળ ને. તો એક્સ્ટ્રા તમારે સ્ટોક એ પણ સાથે રાખવું પડતો હશે ને? હા. દાળ કેટલી વાર ખાલી થતી હશે તમારે? ટોપ 4 વાર ખાલી કરવી, 4 થી 5 વાર ખાલી કરવાની. 4 થી 5 વાર ખાલી કરવાની રહી ને. અને આપણે આ જગ્યાનું પ્રોપર એડ્રેસ શું છે? માંગરોળ રોડ, પીપળિયા નગર. માંગરોળ રોડ, પીપળિયા નગર, કેશોદ. પીપળિયા નગર, કેશોદ. બરાબર. તમારું નામ શું છે ભાઈ? મારું નામ પલકભાઈ બરેજા. તમે અહીંયા સાથે જ છો કે? હા, અમે આ ભાઈ ભેગા જ ભાઈ. બરાબર. અત્યારે શું આપણે પકવાન નાખ્યું છે? આ પકવાન, બરાબર. પછી આ નમક હોય છે. આ નમક હોય છે થોડું, બરાબર. હવે આપણે આમાં ડુંગળી ને એ બધી થોડું નાખશો ને. ઓકે. આ સિંગ, સિંગ આવી ગયું. હા ભાઈ. પછી ચટણી નાખશો આપણે. ચટણી આવી. હા, મીઠી ચટણી. હા, મીઠી ચટણી આવી જાય. આ ખાટી ચટણી. ખાટી ચટણી. અને આ તીખી ચટણી. બરાબર. કોઈને તીખું ના ભાવતું હોય તો તમે ના નાખો. નહીં નાખવાની તો ખાટી મીઠી જ ખાલી. બરાબર. કોઈ વધારે તીખું કહી તો તીખી વધારે નાખવાની. બરાબર. અને આ આપણે દાળ. આ દાળ ના સેવ ઉપરથી. સેવ હોય છે. ઓકે. અને આપણે માથામાં શું છે? આ ગરમ મસાલો. ગરમ મસાલો હતો ને આ. અને આ ચાટ મસાલો. ચાટ મસાલો. બરાબર. આ કોથમીર. આ પ્લેટ કમ. ઓકે. તો મિત્રો, આપણી પાસે જો અત્યારે આ દાળ પકવાન અહીંયા આવી ગયા છે. અને કઈ કઈ વસ્તુ નાખી બધી આપણે ડિટેલમાં આપણે આમાં જોયું. હવે હું તમને બંનેની પ્રાઇસ કહી દઉં. 25 રૂપિયાની પ્રાઇસમાં તમને દાળ પકવાન મળશે. આ 25 રૂપિયાની પ્રાઇસમાં તમને મળશે. અને ચાલો હવે આપણે આની ટેસ્ટ કરીએ. બહુ સારું કહેવાય. 30-30 રૂપિયાની દાળ પકવાન આવે છે ભાઈ. આપણે 25 રૂપિયામાં મળી જતી હોય ને, 5 રૂપિયાનો બચાવ થતો હોય તો બહુ સારી વસ્તુ કહેવાય. ચાલો ભાઈ. બહુ મજેદાર મસાલેદાર દાળ પકવાનનો અહીં આપણે ટેસ્ટ મળશે. તમારે વધારે ચટપટીને વધારે ખાટીની જોતી હોય ને, અથવા તો તમારે વધારે તીખી જોઈએ છે, તો એ રીતના ટેસ્ટની તમે અહીંયા વાત કરી શકો છો. એટલે તમને એ જ રીતનું પરફેક્ટ ટેસ્ટ અહીંયા આપણે તમને મળી જશે.
ત્રીસ રૂપિયાની દાળ પકવાનમાં જે ટેસ્ટ નથી મળતો ને ભાઈ, એ તમને 25 રૂપિયાની દાળ પકવાનમાં ટેસ્ટ મળે છે ભાઈ. મારા તરફથી ડબલ થમ્સઅપ છે, તમે બિંદાસ આવો, મજા આવશે ખરેખર. 25 રૂપિયાના દાળ પકવાન ભાઈ એકદમ પરફેક્ટ છે, આવો બિંદાસ આવો ભાઈ, ખરેખર મને બહુ મજા આવે. મિત્રો, આજનો આપણો બ્રોક છે, આજનો અહીં સુધીનો તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, ચેનલ બનાવવા આવી તો સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો, શેર કરો બધામાં. અને ભાઈ દમદાર આ દાળ પકવાન સાથે આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય.